ન્યૂઝ દ્વારા પ્રસારિત સલામ ઇન્ડિયા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું રચના ઉપાધ્યાય અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આરંગેત્રમ નૃત્યની. ભરતનાટ્યમની તાલીમ પૂર્ણ થયા બાદ ગુરુની સંમતિથી આરંગેત્રમ કરવામાં આવે છે. ભરતનાટ્યમ વિશે વાત કરવા માટે આજે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વેણુ દવે. આરંગેત્રમ અને ભરતનાટ્યમ વિશે વાત કરીએ તેની પહેલાં વેણુનો ટૂંકમાં પરિચય આપી દઉં. વેણુ કુંજેશભાઈ દવે. વેણુના પિતા કુંજેશભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે, તેમજ માતા હાઉસવાઈફ છે. હવે વાત કરીએ વેણુની, તો વેણુએ તાજેતરમાં જ ભુજના ટાઉનહોલમાં આરંગેત્રમનું પરફોર્મન્સ આપ્યું અને અત્યારે તે 17 વર્ષની છે. આમ જોઈએ તો વેણુનું સમગ્ર વ્યક્તિત્વ જ પ્રભાવશાળી છે. તેણે નૃત્યની તાલીમ લેવાની સાથે જ અભ્યાસમાં પણ અપાર સિદ્ધિઓ હાંસલ કરેલ છે, તેમજ અત્યારે તે અમદાવાદમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહી છે. વેણુએ ભરતનાટ્યમની તાલીમ તેમના કલાગુરુ ઉત્તરાબેન અંજારિયા પાસેથી લીધી. વેણુને નાનપણથી જ નૃત્ય પ્રત્યે અપાર લગાવ હતો. તેમના માતા પણ ભરતનાટ્યમમાં પારંગત છે. આમ શરૂઆતથી જ ફેમિલી સપોર્ટ મળેલ છે. વેણુએ ફક્ત 7 વર્ષની વયથી નૃત્યની તાલીમ લેવાની શરૂઆત કરી. વેણુએ સ્કૂલના સમયમાં પણ ભરતનાટ્યમના ઘણા પ્રોગ્રામ કરેલા છે. નાનપણથી જ વેણુના દાદાજીની ઈચ્છા હતી કે તેમની પૌત્રી સ્ટેજ પર આરંગેત્રમનું પરફોર્મ કરે, અને આખરે અથાગ પ્રયત્ન અને ખૂબ જ મહેનતના ફળ સ્વરૂપે વેણુએ 17 વર્ષની વયે આરંગેત્રમ કરીને દાદાજીનું સ્વપ્ન સાકાર કર્યું. આમ વેણુને તેના પરિવાર તરફથી સંપૂર્ણ પ્રોત્સાહન આપવામાં આવે છે. Yeah.
સૌપ્રથમ તો ચંચળ ન્યૂઝના ખાસ પ્રોગ્રામ સલામ ઇન્ડિયામાં તારું સ્વાગત છે. દર્શક મિત્રોને તમારો ટૂંકમાં પરિચય. મારું નામ વેણુ દવે છે, મારા મધરનું નામ શીતલ દવે છે, મારા ફાધરનું નામ કુંજેશ દવે છે અને અત્યારે મારા ઘરમાં હું, મમ્મી, પપ્પા, મારા દાદી ને મારો ભાઈ રહીએ છીએ. વેણુ, તું કેટલા વર્ષની છે? હું અત્યારે 18 યર્સની છું. અચ્છા, અને તને ભરતનાટ્યમની પ્રેરણા ક્યાંથી મળી? હું જ્યારે નાની હતી, ઓલમોસ્ટ 7 યર્સની, ત્યારે મને જસ્ટ એમ સ્ટાર્ટિંગમાં એમ હતું કે હું ડાન્સમાં એન્ટ્રી લઉં, તો ત્યારે આઈડિયા આવ્યો હતો કે હું વેસ્ટર્નમાં લઉં. બટ ત્યારે મારા મધરે, મારા દાદાએ, મારા ફાધરે બધાએ મને એમ કીધું કે આપણે ફર્સ્ટ ટ્રાય કેમ ક્લાસિકલમાં ન કરીએ, એ એક યુનિક વસ્તુ પણ છે અને હા, એ ટફ છે, બટ એમાં જે એક એક લેવલની અચીવમેન્ટ મળે છે એ વેસ્ટર્નમાં નથી. જે ક્લાસિકલમાં જે અચીવમેન્ટ મળે છે, એક જગ્યા ઉપર, એક પોઝિશન ઉપર તમે પહોંચો છો, એ વેસ્ટર્નમાં એ લેવલ કરતાં જરાક ઓછી છે. તો મેં સ્ટાર્ટ કર્યું એટ ધ એજ ઓફ 7 યર્સ એન્ડ મને એના ઉપર મતલબ ડેલી કન્ટિન્યુઅસ અમને મતલબ પ્રેક્ટિસ થતી. એન્ડ વચ્ચે મારું ઘણી વખત એમ થયું છે કે હું મતલબ બેક સ્ટેપ લઈ લીધો હોય કે મને હવે કન્ટિન્યુ નથી કરવું, બટ એમાં પણ મારા ઘરનાનો બહુ જ સપોર્ટ હતો કે ના, તું કન્ટિન્યુ કર, અને મતલબ આપણને આપણા ઉપર ભગવાનની કૃપા છે તો આપણે કેમ ન કરી શકીએ. ભરતનાટ્યમ શીખવા માટે તમારા ઘરવાળાઓની ઈચ્છા શું હતી અને તેમનો અભિપ્રાય શું હતો? મારા ઘરવાળાનું મારા પ્રત્યે હંમેશા સારું જ ઇનપુટ રહ્યું છે અને એમાં હું કહી શકું કે મારા દાદા મારા માટે સૌથી વધુ હેલ્પફુલ હતા. અને મારા દાદાનું નામ સુશીલભાઈ છે, સુશીલભાઈ દવે, અને એમણે મારી ભરતનાટ્યમની દરેક એક્ઝામમાં, ઇનફેક્ટ થિયરીની એક્ઝામમાં હંમેશા મારા ભેગા બેસતા અને મને એ શીખવાડતા. અને એમાં એવું બી બનેલું છે કે જ્યારે પાસ થઈ જતી ત્યારે મમ્મા એમ કહેતા કે મારા દાદાને કહેતા કે તમે પાસ થઈ ગયા છો. અને મારા દાદાની આરંગેત્રમ માટે ખૂબ જ ઈચ્છા હતી કે હું આરંગેત્રમ પરફોર્મ કરું, બટ એટલે અનફોર્ચ્યુનેટલી મારા આરંગેત્રમમાં હતા નહીં. બટ હું બહુ ખુશ છું કે એમણે મને કીધું અને મેં આ પરફોર્મ કર્યું અને એમની ઈચ્છા પૂરી થઈ. અત્યારે વેસ્ટર્ન કલ્ચર ચાલે છે ત્યારે તમે ભરતનાટ્યમ શીખવાનું પસંદ કર્યું, તો આ જે તાલીમ લીધી એ દરમિયાન તમને કઈ કઈ મુશ્કેલીઓ પડી હતી? એની અંદર કેવું છે કે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું તો મેં કીધું એ રીતે મને સ્ટાર્ટિંગમાં બહુ બેક સ્ટેપ્સ લેવાના બહુ મતલબ થતું કે હવે મારે કન્ટિન્યુ નથી કરવું, મારાથી નથી થતું. એન્ડ મેં 7 યર્સ હતી ત્યારે સ્ટાર્ટ કરી લીધું હતું, તો જ્યારે 4th યરની એક્ઝામ હતી ત્યારે મારી એજ નાની પડતી હતી, સો એના માટે મને ઓલમોસ્ટ 1.5 વર્ષનો ગેપ લેવો પડ્યો. અને એ પછી પાછું સ્ટાર્ટ કરવું એ પણ એક ચેલેન્જ હતી. એન્ડ એ બી કહી શકાય કે જે મારું 7 યર્સ ટુ 17 યર્સ જે મેં કર્યું એની અંદર મુશ્કેલીઓ પણ ઘણી બધી આવી. એન્ડ એમાં એનાથી એ મુશ્કેલીથી જ્યારે સોલ્વ થઈ ગઈ તો એની ખુશી પણ બહુ જ અતિશય હતી. ઘરમાં કોઈ ભરતનાટ્યમની તાલીમ લીધેલી છે? ઘરમાં ભરતનાટ્યમની તાલીમ નથી લીધી, બટ ક્લાસિકલ ડાન્સની તાલીમ લીધી છે મારી મમ્મીએ. એણે પરફોર્મિંગ આર્ટ્સમાંથી એણે લીધેલી છે, બરોડામાંથી. કથકની તમે આરંગેત્રમનું સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું ભુજમાં, તો સૌપ્રથમ તો આરંગેત્રમ એટલે શું તે જણાવો. આરંગેત્રમ સૌથી પહેલાં તો એ ભરતનાટ્યમ ડાન્સથી રિલેટેડ છે કે જ્યારે શિષ્ય પોતાનું મતલબ એનું આખું તાલીમ પૂરી કરે છે ત્યારે એના ગુરુ એને કહે છે કે હા, હવે તું એ વસ્તુને કાબિલ છો કે તું તારું પરફોર્મન્સ બીજા સામે રજૂ કરી શકશ. એટલે આરંગેત્રમ એટલે જ્યારે તમે પોતાની તાલીમ કમ્પ્લીટ કરીને ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર પરફોર્મ કરો છો, ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર ચડો છો, એને આરંગેત્રમ કહેવાય છે. Thank you.
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજવન હરણ ભાવ ગુરુના નામ ઉત્તરાબેન અંજારિયા છે. અને તે ભુજમાં કેટલા વર્ષથી શીખવાડે છે? એ ભુજમાં ઓલમોસ્ટ 20 પણ વધુ વર્ષથી શીખવાડે છે. આરંગેત્રમની તમે જ્યારે શિક્ષા આપી ત્યારે તમારા ગુરુની શું અપેક્ષા હતી તમારાથી?
મેં જેમ મેં કીધું, જ્યારે હું ફોર્થ યરમાં આવી ત્યારે પણ મેં ગેપ લઈ લીધો હતો. એવી રીતે જ્યારે મેં ટેન્થમાં હતી ત્યારે મેં સિક્સ્થ યરની એક્ઝામ આપી હતી, અને એના પછી હું ટ્વેલ્થમાં આવી ત્યારે મેં આરંગેત્રમનું વિચાર્યું. સો વળી વચ્ચે 1.5 વર્ષનો ગેપ આવી ગયો હતો. તો એમાં બટ ત્યારે પણ મને મારા પેરેન્ટ્સને અને ગુરુને એ જ ચિંતા હતી કે જે પ્રેક્ટિસ, જે મુમેન્ટ્સ, એની જે એક્ઝેક્ટ જેસ્ચર્સ આવવા જોઈએ એ બધા આવી જશે, એમાં કેટલી મહેનત જોશે, અને એ બધું જ અમે સાથે મળીને વિચારીતું બેઠા હતા. અને એ બધા ડ્યુરિંગ બહુ મસ્તી બી થઈ છે, મજા બી આવી છે, અને પ્રોબ્લેમ્સ તો રહ્યા છે બટ એનાથી મતલબ ઓવરકમ થઈ અને આઈ હોપ કે સારું પરફોર્મન્સ થઈ ગયું છે. આરંગેત્રમનું પરફોર્મન્સ આપ્યું તે પહેલાં કેવા પ્રકારની તૈયારીઓ કરી હતી તમે? આરંગેત્રમનું પરફોર્મન્સ આપ્યું એના પહેલાં મને મેમે સ્ટાર્ટિંગ ફર્સ્ટ યરના સ્ટાર્ટિંગથી ફર્સ્ટ સ્ટેપ્સથી સ્ટાર્ટ કરાવ્યું હતું કે તારા પરફોર્મન્સ, તારા જેસ્ચર્સમાં, તારી ક્રિસ્પ મુમેન્ટ્સમાં એકદમ સરખું પરફોર્મન્સ થાય એના માટે. અને એની અંદર મને પ્રોબ્લેમ્સ એ બધા આવ્યા હતા કે વચ્ચે જેવું અમે સ્ટાર્ટ કર્યું ને અને હું એક્ટિવા ઉપરથી પડી ગઈ, તો એના લીધે મને રાઈટ લેગમાં નીમાં MRI કરાવવાનું થયું હતું. એના પછી પણ 2-1 વખત પડી ગઈ ને એવા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા, પણ એના છતાં બી સ્ટાર્ટ રાખ્યું. ને મેમ હંમેશા કહેતા કે જેટલું તને વાગે છે ને એના પછી તારી એક પરફોર્મન્સ, એક વાગ્યા પછી દરેક પરફોર્મન્સમાં તારું ઇમ્પ્રુવમેન્ટ મેં જોયું છે એમ. એટલે ક્યારે બી હિંમત ન હારવી. આરંગેત્રમ માટે જે કેવી રીતે શણગાર કરતા હોય છે, તૈયાર થતા હોય છે, તો એના વિશે થોડું જણાવો. આરંગેત્રમમાં જે રીતે તૈયાર થતા હોય છે એના અલગ જ મેકઅપ આર્ટિસ્ટ હોય છે. જે નોર્મલ પાર્લર્સમાં તૈયાર થઈએ છીએ આપણે એ રીતે નથી હોતું. અને ઓલમોસ્ટ ડ્રેસ આપણે ગણીએ તો ડ્રેસ અને બધું ઓર્નામેન્ટ્સ થઈને તમને 2 or 2.5 kg જેવું તો તમારું ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ થાય છે. અને ઓલમોસ્ટ મને તૈયાર થતા આપણને 1.5 or 2 hours જેવું તમને લાગી જાય છે. અચ્છા, અને ડ્રેસઅપ ને બધું કેવી રીતે રેડી થતું હોય છે? એના 4 to 5 pieces હોય છે, અને એની અંદર ફેન કહેવાય, જે તમારા લેંગો હોય એની અંદર ફેન લાગે. એમાં 2 ફેન હોય છે, 3 ફેન હોય છે, જેને જેવું ગમતું હોય. 2 ફેનવાળા બી હોય છે ને 3 ફેનવાળા બી હોય છે. અગર 3 ફેનવાળા હોય તો 1 પીસ એની અંદર એક્સ્ટ્રા થઈ જાય, અને 2 ફેનવાળા હોય તો 1 પીસ ઓછો હોય. અને ઓલમોસ્ટ બ્લાઉઝ, ચણિયો, સાડી, બેક પીસ અને એ ફેન, એવી રીતે. આરંગેત્રમ જ્યારે સ્ટેજ પરફોર્મન્સ આપવાનું હોય છે એની પહેલાં કંઈક પૂજા ને હોય છે, તો એના વિશે જણાવો. ઈ જે આરંગેત્રમ પહેલાં જે પૂજા હોય છે એને ઘૂંઘરુ પૂજા કહેવાય છે. કે તમે જ્યારે ફર્સ્ટ સ્ટેપ સ્ટેજ ઉપર રાખો છો ત્યારે તમે ઘૂંઘરુ, એન એ બી છે કે જ્યારે એ ઘૂંઘરુ તમે ક્યારે બી પહેલાં પહેરેલા ન હોવા જોઈએ. અને તમે જ્યાં સુધી સ્ટેજ ઉપર ફર્સ્ટ આરંગેત્રમ દો છો, પરફોર્મન્સ દો છો, એના પહેલાં જે ઘૂંઘરુ પહેરો છો ને એ બધા કહેવાય છે કે જસ્ટ પહેરવા માટે. બટ આ જ્યારે તમે પહેરો છો એનો મતલબ એમ છે કે તમારું ફર્સ્ટ પરફોર્મન્સ છે. અને આરંગેત્રમ એક એવી વસ્તુ છે કે આપણે જેમ દીક્ષા લઈએ ને એવી રીતે છોકરીઓ માટે દીક્ષા છે, કે આ બહુ મોટી વસ્તુ છે. એટલે એ ઘૂંઘરુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડાન્સ માટે, એટલે એની પૂજા આપણે પહેલાં કરવામાં આવે છે. જે ઘૂંઘરુ પૂજા કરવામાં આવે છે એમાં જે ઘૂંઘરુ હોય છે તે કોના તરફથી આપવામાં આવે છે? તમારા ગુરુ આપે છે કે તમારે લેવાનો હોય છે? ઘૂંઘરુ પૂજા ગુરુ તરફથી હોય છે. ગુરુ આપણને ઘૂંઘરુ આપે છે અને એને આપણે એમને દક્ષિણા આપીએ છીએ. ઓકે, તમે સ્કૂલમાં ભણવાની સાથે સાથે ભરતનાટ્યમની તાલીમ પણ લીધી, તો તેમાં તમને કેવી મુશ્કેલીઓ પડી કે સ્ટડીઝમાં કોઈ મુશ્કેલી થઈ કે? ના, એ હું ના કહી શકું, બીકોઝ હું જેમ ભણતી એના ભેગું ભરતનાટ્યમનું આ કરતી તો માઇન્ડ ફ્રેશ રહેતું. અને તમને એમ કહી શકાય કે મુશ્કેલીઓ આવતી એના લીધે એ ટાઈમ ઉપર તમે ડાન્સ કરી લો, ક્લાસિકલ ડાન્સ કરો તો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય, ને એના લીધે કદાચ ભણવામાં મદદ થઈ શકી હોય. બટ કોઈ દિવસ ભરતનાટ્યમના લીધે ભણવામાં પ્રોબ્લેમ આવ્યો એવું મારા સાથે ક્યારે નથી થયું. અત્યારની જે નવી પેઢી છે તે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહી છે, અને તમે અત્યારે આપણી ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવાનું કામ કરી રહ્યા છો ભરતનાટ્યમ શીખીને, તો તમે શું કહેવા માંગશો અત્યારની નવી પેઢીને? હું એટલું જ કહેવા માંગીશ કે જે જે ક્ષેત્રમાં સારું છે એ લોકોએ કન્ટિન્યુ કરવું જોઈએ,
બટ આપણે મેં આ ચૂઝ પાથ કર્યો એનું રીઝન હતું મારું ફેમિલી અને પછી મારો પોતાનો ઇન્ટરેસ્ટ. અને હું આજે જ્યાં છું એના માટે બહુ ખુશ છું. બટ જે વેસ્ટર્ન તરફ જાય છે એ બધા પણ એકદમ ફાઇન છે, બટ હું ક્યારેક એમ ઈચ્છું કે એ લોકો પણ ક્યારેક ટીવી સામે બેસીને આ પ્રોગ્રામ જોઈએ તો આપણને આપણી સંસ્કૃતિ શું છે એના બારામાં ખબર પડે. હવે હું ચંચન ન્યૂઝના સ્ટુડિયોમાં આવીને ભરતનાટ્યમ અને આરંગેત્રમ વિશે ખૂબ જ સારી જાણકારી આપવા બદલ આભાર. થેન્ક યુ. આરંગેત્રમ નૃત્ય નિહાળ્યા બાદ હવે આપણે વાત કરીશું શિક્ષક દંપતીની પુત્રી મિત્તલની. પૂરું નામ મિત્તલ પ્રવીણ ભદ્રા. વેણુની જેમ મિત્તલ પણ બાળપણથી જ વિવિધ પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે અને હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં MBAમાં અભ્યાસ કરી રહેલ છે. મિત્તલે શાળા કક્ષાએથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને ઇનામો મેળવેલા છે. કબડ્ડી તેની પ્રિય રમત છે. કબડ્ડીની રમતમાં 2030માં નવોદય વિદ્યાલય તરફથી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત તે ગરબામાં પણ રુચિ ધરાવે છે અને નવરાત્રિમાં વિવિધ ગરબી મંડળોની હરીફાઈમાં ભાગ લઈને વિજેતા પણ બનેલ છે. કચ્છ યુનિવર્સિટી તરફથી તેને જોન કક્ષાએ ફોક ડાન્સ જેવી વિવિધ સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કરેલ છે. આ અંગે મિત્તલ પ્રવીણભાઈ ભદ્રાએ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવીને ચંચળ ન્યૂઝના યોગેશભાઈ ઉપાધ્યાય સાથે વાત કરી હતી. તો ચાલો મળીએ મિત્તલ પ્રવીણભાઈ ભદ્રાને. મારું નામ ભદ્રા મિત્તલબેન પ્રવીણભાઈ છે. મારી ઉંમર 21 વર્ષ છે અને હું હાલ MBA કરું છું. મૂળ ગામ તેરા અબડાસા કચ્છ, હેરિટેજ વિલેજ તેરા, મેરા ગાંવ તેરા, તેરા તુજકો અર્પણ. મારી અલગ અલગ મને અલગ અલગ મલ્ટિપલ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો બહુ શોખ છે. જેમ કે સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સમાં મને કબડ્ડી રમવાની બહુ મને કબડ્ડી રમવું બહુ ગમે છે. પછી છે ગરબા કે કંઈ પણ ઇતર પ્રવૃત્તિઓ છે કે ડ્રોઈંગ છે કે આપણે કંઈ પણ કોમ્પિટિશન નાની નાની એવી બધી જગ્યાએ મને એમ એવું છે કે હું બધી જગ્યાએ કાંઈ નવું શીખું અને કાંઈ નવું પ્રાપ્ત કરું. હું કચ્છ બાર મારા સ્કૂલ તરફથી ગઈ હતી જવાહર નવોદય વિદ્યાલય. ત્યાંથી મને સારો એવો ચાન્સ મળ્યો કે હું નેશનલ લેવલે કબડ્ડી ટુર્નામેન્ટમાં રમી 2013માં. એમાં અમારું ચોથું સ્થાન રહ્યું હતું. અમે આગળ નહોતા વધી શક્યા. મધ્યપ્રદેશ અમે ત્યાં ઉજ્જૈનમાં અમારી ગેમ રમાણી હતી. એટલે પ્રથમ તો હું મારા અભ્યાસને જ અગ્રતા આપું છું, તે પછી મને મનોરંજન માટે હું આ બધું કરું છું. એક કબડ્ડી સિવાય પણ આજની યુવા પેઢીને નવરાત્રી આવે, ગરબાની અંદર બહુ આનંદ થતો હોય છે, ડાન્સની અંદર ઘણા છે કે આગળ વધે છે, તો તમે કોઈ ગરબા સ્પર્ધા રમાડી હોય ભુજ બહાર, તો એની અંદર કોઈ જગ્યાએ રમ્યા છો અને એની અંદર તમને કોઈ ઇનામો પ્રાપ્ત થયા છે ખરા? હા, હું રમી છું. રાતા તળાવ અહીંયા ભુજની થોડું નજીક જ છે રાતા તળાવ. ત્યાં ઓદરામ સત્સંગ મંડળ તરફથી આયોજિત કરવામાં આવી હતી કોમ્પિટિશન. ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. Thank you.
યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરો છો, ઇતર પ્રવૃત્તિમાં તમે રસ ધરાવો છો, તો સહજ છે કે યુનિવર્સિટીની અંદર પણ ભાગ લીધો હશે. તો કચ્છ યુનિવર્સિટીની કઈ સ્પર્ધાઓની અંદર ભાગ લીધો છે અને કઈ જગ્યાએ તમે ગયા છો? મેં યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. 3 વર્ષ હું મારી બેચલર લાઈફમાં 3 વર્ષ હું યુથ ફેસ્ટિવલમાં ફર્સ્ટ રેન્ક આવી છું, કાર્ટુનિંગ અને ગ્રુપ સોંગ ઇન્ડિયનમાં. અને અલગ અલગ ઝોનલ જગ્યાએ અમને મહેસાણા, પછી આપણે વલ્લભ વિદ્યાનગર છે, રાજસ્થાન છે, અલગ અલગ જગ્યાએ અમને મોકો મળ્યો ત્યાંના પાર્ટિસિપન્ટ સાથે શીખવા મળ્યું. આજે ઇતર પ્રવૃત્તિમાં ભાગ લ્યો છો, તો ઇતર પ્રવૃત્તિ જીવનમાં શું મહત્વનો ભાગ ભજવે છે? હું તો મારી ખુશી માટે કરું છું ઇતર પ્રવૃત્તિ, કેમ કે જેમ આનંદ અને ઉલ્લાસથી આપણે કરશું, આનંદથી કરશું, એ આપણને ગમવાનું જ છે. અને એનાથી આપણું સ્વાસ્થ્ય અને બધું સારું રહે, એમ કે તમે તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી રીતે. જીવનમાં કોઈ એવો આ યાદગાર પ્રસંગ છે ખરો કે કાયમી સંભારણા સ્વરૂપે આપણામાં રહી ગયો હોય? હા, અમે અહીંયા ટાઉન હોલ ભુજમાં હતા યુથ ફેસ્ટિવલ ટાઈમે. મેં 3 ઇવેન્ટમાં સળંગ ભાગ લીધો હતો. એક છે ફોક ડાન્સ, ગરબા અને કાર્ટુનિંગ અને ગ્રુપ સોંગ ઇન્ડિયન. તેમાં ત્રણેયમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. ને ત્યારે મારા પપ્પા મારી સામે જ હતા, એનું મને બહુ જ અતિ આનંદ થયો હતો. એ દિવસ બહુ યાદગાર છે મારા માટે. ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા ધરાવો છો? ભવિષ્યમાં મને IPS બનવું છે. તે હમણાં MBA ચાલુ છે મારું, સાથે સાથે મારી તૈયારી પણ ચાલુ છે. આજે તમે પ્રવૃત્તિઓ કરી, આટલી બધી જગ્યાએ તમે આગળ વધ્યા છો, તો તમને આમાં કેનો પૂરો સહકાર અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે? પ્રથમ તો હું મારા માતા પિતાને પ્રણામ કરીશ, એમને ધન્યવાદ કહીશ કે એમણે મને ખુલ્લો આકાશ આપ્યો કે ના, તમને જે કરવું હોય એ કર, તને જેમાં આનંદ આવતો હોય એ કર. મારા પપ્પા પ્રવીણભાઈ મંગલદાસ ભદ્રા, એમણે ગુરુ ગૌરવ એવોર્ડ મળ્યો છે. તેવા જ મારા માતાશ્રી મીનાબેન ભાનુશાલી, એમને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળ્યો છે. એટલે મારા ગુરુ જ મારા આઈડલ છે, કે હું એમને જોઈને જ મને ઉત્સાહ થાય છે કે ના, આવા ગુરુ આવા પેરેન્ટ્સ બધાને આપે. થેન્ક યુ. નેક્સ્ટ એપિસોડમાં આવા જ એક પ્રતિભાશાળી વ્યક્તિને મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.